અમદાવાદ ખાતે નવીન ડિઝાઇનર્સ અને સ્ટાર્ટઅપ્સને મંચ પૂરું પાડવાના હેતુસર વીકેન્ડ વિન્ડોનું આયોજન કરવામાં આવ્યું છે. વેકેશન સીઝનને ધ્યાનમાં રાખીને YMCX ક્લબ ખાતે વીકેન્ડ વિન્ડોનું આયોજન એપ્રિલ 27-29 દરમિયાન કરવામાં આવ્યું છે, જે બપોરે 4 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી ચાલુ રહેલ છે. આ ઇવેન્ટમાં રાજકોટ, દુબઈ, મુંબઈ, અમદાવાદ, પુણે વગેરે જગ્યાએથી ડિઝાઇનર્સે ભાગ લીધો હતો. આ એક્ઝિબિશનમાં 150થી વધુ ફેશન બ્રાન્ડ, 30થી વધુ ફૂડ બ્રાન્ડ અને 50થી વધુ બાળકો માટે વર્કશોપ અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે ઝુમ્બા, હુલ્લા હુપ્સ, ડાન્સ વર્કશોપ, સ્ટેન્ડઅપ કોમેડી જેવી અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે સૌ પ્રથમવાર 70થી વધુ બ્રાન્ડ્સ અમદાવાદની બહારની છે અને અમે વેકેશનને ધ્યાનમાં રાખીને આ વખતની થીમ કલર્સ રાખી હતી અને બાળકોથી લઈને દરેક વયના લોકો માટે કંઈક અલગ એક્ઝિબિશનમાં ઉપલબ્ધ છે. આ પ્રકારના એક્ઝિબિશનને કારણે એવા અનેક ડિઝાઇનર્સ અને સ્ટાર્ટઅપ્સને મંચ મળી રહે છે, જે લોકો ઘરેથી કામ કરે છે અથવા બિઝનેસ માટે જેમની જોડે ઓફિસ કે વધુ ઇન્વેસ્ટમેન્ટની ક્ષમતા નથી. વીકેન્ડ વિન્ડો એક ફ્લી માર્કેટ કાર્નિવલ છે જે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષથી યોજાય છે. આ વીકેન્ડ વિન્ડોનું 13મું એડિશન છે અને જેમાં 75થી વધારે બ્રાન્ડ્સ ગુજરાતની બહારની આવી છે પાર્ટિસિપેટ કરવા, અને ગુજરાતની પણ બહુ જ ઘણી ખરી બ્રાન્ડ્સ છે. ફૂડની બ્રાન્ડ્સ છે, 30 જેટલા ફૂડના સ્ટોલ્સ છે અને બહુ જ બધી કિડ્સની વેકેશન માટેની એક્ટિવિટીઝ છે, શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ છે. એટલે ઓવરઓલ વીકેન્ડ માટેનું મનોરંજન હોય અને અમદાવાદમાં કોઈ નવી જગ્યા પર જવું હોય તો વીકેન્ડ વિન્ડો પર ચોક્કસ આવી શકાય. મેડમ, કેટલા ડિઝાઇનર્સે ભાગ લીધો છે અને અંદર ખાસિયતો અંદર શું છે? કમસેકમ 180 ડિઝાઇનર્સે ભાગ લીધો છે અને ખાસિયત એ છે કે બહુ જ અલગ અલગ શહેરોમાંથી વિપરીત પ્રકારના આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ્સવાળી વસ્તુ અહીંયા જોવા મળે છે અને અમદાવાદના પણ બહુ જ બધા વિમેનને એક પ્લેટફોર્મ મળે છે કે જ્યાં એ પોતાના ઘરની બહાર નીકળીને કંઈક પોતાનું ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિટી બનાવીને પોતાનો બિઝનેસ શરૂ કરી શકે છે. એટલે બહુ જ બધા એવા લોકો છે કે જેની કદાચ બહુ જ એસ્ટાબ્લિશ દુકાનો નહીં હોય પણ ચોક્કસ ઘરેથી બેસીને બહુ જ સરસ કામ કરતા હોય, તો એવા લોકોને એક બહુ જ સરસ પ્લેટફોર્મ મળે અને એમાં 30-35 હજાર લોકો જોવા આવે અને એમને એક પ્રોત્સાહન મળે ધંધો કરવાનું. સરકાર બહુ જ સપોર્ટ કરે છે અને મહિલાઓને ચોક્કસપણે બહુ જ બધા બેનિફિટ્સ આપે છે કે તમે સ્ટાર્ટઅપ તરીકે અગર કરતા હો તો ટેક્સમાં બેનિફિટ્સથી માંડીને એક સ્ટાર્ટઅપ તરીકે તમારી કંપની રજિસ્ટ્રેશનના બેનિફિટ્સથી માંડીને બહુ જ બધી સપોર્ટ આપે છે. એટલે અત્યારે જે પ્રમાણેનો અમને રિસ્પોન્સ મળે છે એ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે ચોક્કસ GST પછી અને ચોક્કસ આ સ્ટાર્ટઅપના નવા ઇન્ટ્રોડક્ટરી રૂલ્સ પછી લોકોને બહુ જ એન્કરેજમેન્ટ મળ્યું છે અને હિંમત આવી છે કે ના, હવે કંઈક ચાલુ કરવું હોય તો શાંતિથી વિચારીને ચોક્કસપણે ચાલુ કરી શકાય. કેમેરામેન દર્શન સાથે સંજીવ કુમાર રાજપૂતનો રિપોર્ટ, અમદાવાદ.